સાત ક્ષેત્રની અંદર શ્રેષ્ઠ ક્ષેત્ર સાધુ સાધવી અને એની શ્રેષ્ઠ ભક્તિ હોય તો કઈ છે? ભલે વર્ષના વચલા દાડે એક વખત પણ તમારા ઘરે મહાત્મા પધારશો ને, આખા વર્ષનું જળધર ફીટી જશે. એક વખત સંગમે ખીર ઓરાવીને સંગમ સારી ભદ્ર થઈ ગયો. નૈસાર એક વખત ઓરાવ્યું, નૈસાર 27 માં ભાવમાં શું બની ગયા? મહાવીર. અને ધના શેઠી એક વાર ઓરાવ્યું, 13 માં ભાવમાં કોણ બની ગયા? ઋષભ દેવ બની ગયા. ભારતીય વિમલ ને કોણી મારી. વિમલ આવડે છે નૌકા? હા હા આવડે છે. સ્ટાર્ટઅપ સ્ટાર્ટકર સ્ટાર્ટઅપ અત્યારે સ્ટાર્ટઅપ આવ્યા છે ને મોદીજીમાં. સૌથી પહેલો સ્ટાર્ટઅપ તો આ કરો નૌકાર. વિમલ અને ભારતીએ મોટેથી નૌકાર બોલવાનું સ્ટાર્ટ. તમે નહીં માનો, ભાષ્ય જાપની પણ એક તાકાત છે. બોલીને નૌકાર મંત્ર ગણતા 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 બે જણા એ ભૂલી ગયા કે અમે કોઈ ડિક્કીમાં છીએ, કોઈ ગાડીમાં છીએ, અમને શ્વાસ પણ નથી લેવા મળતો. બધું જ ભૂલીને બે જણાએ ઊંચા સાદે નૌકાર મંત્રનો જાપ ચાલુ કર્યો. 20 મિનિટ સુધી બોલ્યા. 20 મિનિટે નૌકાર પૂરો થયો. વિમલે આંખ ખોલી. અંધારું તો ઘોર છે, 12 વાગે છે. એને ભારતીને કીધું, ભારતી મને એમ લાગે છે કે આ ગાડી ઊભી છે, ચાલતી નથી. ભારતીએ પણ પોતાની સિક્સ સેન્સ વાપરી. યસ, ગાડી ઊભી છે, સ્ટેન્ડ પર, દોડતી નથી. વિમલે ભારતીને કીધું, ભારતી તાકાત લગાવીને મુક્કા મારવાનું શરૂ કર. બે જણાએ ડીકીને મુક્કા મારવાના શરૂ કર્યા. એનો જે દરવાજો હોય પાછળ, અને જેવા મુક્કા માર્યા 5, 10, 15, 20 બારણું ખુલી ગયું. 12 વાગે બે જણા બહાર આવી ગયા. ચારે બાજુ ઘોર અંધારું. ગાડીમાં જઈને જોયું, કોઈ નહીં, દરવાજા ખુલ્લા. વિમલે ભારતીને કીધું, ભારતી આ નૌકાર મંત્રનો પ્રભાવ છે, નહીં તો મને પહેલા એમ હતું કે આ લોકો આપણી ગાડીને ઉપરથી નીચે ગબડાવી દેશે, આપણે પાડી નાખશે, આપણું હાડકું પણ શોધ્યું નહીં જડે. એની જગ્યાએ વી આર સેફ, ગાડી જાય જન્મમાં આપણે સેફ, અને ગાડી પણ સેફ છે. બે સંદર બે જણા અંદર બેઠા અને ગાડીને ફેરવી સડસડાટ પોતાના ઘર તરફ મારી મૂકી. 1 વાગે ઘરે પહોંચ્યા, દરવાજો ખોલીને ઘરમાં ગયા. હવે શું કરે? ઉઈ જાય ગોદડું વટી ના. બેવે સ્નાન કર્યું, ચોખા કપડાં પહેર્યા, કટાશનું પાથર્યું, ધૂળ ખાતી હતી શંખેશ્વર દાદાનો ફોટો એને બહાર કાઢ્યો, એની સામે ધૂપ અને દીપ કર્યા, બેવે હાથમાં માળા દીધી, નમો અરિહંતા નમો સિદ્ધાણ શરૂ કરી દીધું. 30 વર્ષમાં જે નૌકાર નહોતો ગણ્યો એવા નૌકા એને 30 વર્ષે ગણ્યા, કારણ કે નૌકારે આજે શું કર્યો હતો? ચમત્કાર. તમે કહેશો ચમત્કાર થાય તો નમસ્કાર. નહીં, જ્યાં નમસ્કાર ત્યાં ચમત્કાર.